ધોરણ ચાર વિષય હિન્દી આપણે કાવ્ય પાંચ ધમક ધમક આતા હાથી આપણે કવિતા શીખ્યા હતા કે હાથી કેવી રીતે ચાલે છે તેને ક્યાં રહેવું ગમે પાણીમાં રહેવું ગમે છે તે શું ખાઈને નથી બતાવતો તો કે કીડા ખાઈને બતાવતો કે મેં કેટલા કીડા ખાતા એ કોઈને બતાવતો નથી અને તે પોતાની સૂંઢની અંદર પાણી ભરીને પોતાની ઉપર નાખે છે તેને પાણીમાં રહેવું તેને બહુ ગમે છે હવે આપણે તેના સવાલ જવાબ સમજીએ કે હાથી કિસ તરહ આતા હૈ તો કવિતા આપણે સમજ્યા તો આપણને ખ્યાલ છે કે હાથી ધમ ધમ કરતા આતા હૈ તો સવાલના જવાબમાં લખવાનું કે હાથી ધમ ધમ આતા હૈ બીજો સવાલનો જવાબ છે હાથી પાણીમાં જાકર ક્યાં કરતા હૈ તો હાથીને પાણીમાં રહેવું બહુ ગમે છે અને તે ત્યાં જઈને તે શું કરે છે તો હાથી પાણીમાં જાકર સુંદ ભર ભર કર નહાતા હૈ એ સુંદમાં પોતે પાણી ભરે અને પોતાની ઉપર નાખે અને એવી રીતે તે પોતે નાય છે બીજું આપણે કવિતામાં સમજાયેલા કે સુંદરમાં તમે એને પૈસા આપો તો એ પોતે ઉપર એના માણસ જે બેઠું હોય એને તે આપી દે છે સુંદ હલાવીને તે ચાલે છે તેની સુંદ લાંબી હોય છે તેની પૂંછ ટૂંકી હોય છે તે આપણે કવિતામાં સમજાયેલા ત્રીજો સવાલ છે કે નાને કે લીએ હાથી સુંદમે ક્યાં ભરતા હોય તો નાને કે લીએ હાથી સુંદમે પાણી ભરતા હૈ चौथो सवाल हाथी क्या खाकर किसी को बताता नहीं है तो हाथी केले खाकर किसी को बताता नहीं है और हाथी ने एक बे कीड़ा तो ना खाए तेने तो बहुत बधु खावानो जोईए केम के तेनु शरीर केटलु बधु भारे छे तो ते जेटलु भी खाए ने एटलु ओछु पड़े ते पोते जे खाए छे ए कोईने बतावतो नथी एटले हाथी केले खाकर किसी को बताता नहीं है हाथी पानी कहाँ डालता है और क्यों तो हाथी पानी अपने ऊपर डरता है क्योंकि वह नहाना चाहता है हाथी ने पानी में रहू बहु गमे छे અને તે પોતાની ઉપર જ્યારે પાણી નાખે છે તેમાં સુંદમાં ભરીને હોય પોતાની ઉપર પાણી નાખે એટલે જવાબ આવે છે કે હાથી પાણી અપને ઉપર ડરતા હે ક્યોંકિ વો નહાના ચાહતા હે આ કવિતા છે તમારે દરેક વિદ્યાર્થી મિત્રોએ મોઢે કરવાની છે હવે આપણે આગળનો સવાલ છે તમારે કવિતા મોઢે લખવાની જ છે કે કવિતા કી પંક્તિઓ પૂર્ણ કીજીએ જબ પાણી મે જાતા હાથી ભર ભર કર સુંદ નહાતા હાથી કિતને કેલે ખાતા હાથી યો તો નહીં બતાતા હાથી પ્રશ્ન નંબર 6 છે એ તમારે જોઈ જોઈને લખવાનો છે એટલે શબ્દ તમને જે આપેલા છે એની નીચે તમારે જોઈને ફરીથી લખી દેવાના છે સવાલ આપણે જો વાંચીએ એમાં કયા કયા શબ્દો છે તો એ શબ્દ તમારે જોઈને લખી દેજો કે શબ્દ પહેલો છે આપણે જોઈએ ધમો સૂન કેલે નાના ઓર હાથી જોઈ જોઈને તમારે એની નીચે લખી દેવાના છે સવાલનો જવાબ આપણે પાંચ લખ્યા ખરા ખોટા આપણે લખ્યા હતા સહી વાક્ય ચૂંકર લખ્યા હતા અને ખાલી જગ્યા લખી દી કવિતા પૂર્ણ કરવાનું આપણે લખ્યું પ્રશ્ન નંબર 6 તમારે જોઈને લખવાનું છે હવે પ્રશ્ન નંબર 7 છે અમાં વિરોધાર્થી શબ્દ લખીએ તો આના તો જાના એનો જવાબ આવે જાના ઊંચા નીચા છોટા બડા પકડના છોડના હવે આ જે વિરોધી શબ્દ છે એમાં નિશાની ગુણાકારની ચોકડી નિશાની આવે એટલે કે વિરોધાર્થી શબ્દ કહેવાય સમાનાર્થી શબ્દમાં તે નિશાની આવે નહીં હવે આ જે વિરોધી શબ્દ છે એના ઉપર તમારે તેને વાક્ય બનાવવાના છે પહેલો લો છે કે આના ઓર જાના तो आना और जाना नु वाक्य कयो बनशे तो के मंदिर में कुछ लोग आना चाहते थे और कुछ लोग मंदिर में जाना चाहते थे तो एवू नथी कि तमारे आज वाक्य लखवानु तमने जे आवडे ए वाक्य तमारे लखवानु पण दरेक मा तमने आ जे शब्द छे ए तमारे आवा जोईए के आना और जाना बीजो छे तो के छोटा बड़ा तो मेरा एक भाई मुझसे छोटा है और मुझसे एक भाई मुझसे बड़ा है तुमने आवडे वाक्य तुम्हारे लखवानो त्रीजो छे ऊंचा नीचा तो गिरनार ऊंचा पर्वत है और चोटीला नीचा पर्वत है तो तुम्हें जे शब्द लखो जो ए शब्द तुम्हारे एनी अंदर दिखावो न उच्चार आवो जोई हवे छे पकड़ना और छोड़ना मगर आदमी को पकड़ता है लेकिन वो छोड़ता नहीं है आ शब्दना वाक्य तुम्हें बनाई दीजा હવે તમારે લેસન ની અંદર લખાવેલું નોટ ચોપડી અને સ્વાધ્યાય પોથીમાં લખવાનું કવિતા મોઢે કરવાની
लखावेलू लखू नोट चोपड़ी अने सदे पोथी में लखवानू कविता मोड़े करी देवानी। कविता तो एकदम नानी छे अने दरेक विद्यार्थी मित्रों ने आवड़ी जाएगी छे, दरेके मोड़े करी देवानी। बराबर?